नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन की परिस्थिति ने कारण तक्षशिला विद्यालय द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम आयोजन करेलू छे, जेमा हूँ आपनो स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 8 कुदरती संसाधन। अगाउ आपणे लेक्चर नंबर 1 नी अंदर चर्चा करी गया छे, ते मुजब संसाधन एटले शुं तेनी तमने सारी एवी समझ मळी हशे। विद्यार्थी मित्रों, ज्यां सुधी मानवीने खबर नहोती अने पृथ्वीना पेटाळनी अंदर दबायेला दटायेला जे खनिजो हता, ज्यां सुधी तेना संपर्कमां न आव्या, ज्यां सुधी तेनो कोई उपयोग नहोतो थयो अथवा तो माणस ने तेना विषे कोई सूझबूझ नहोती, त्या सुधी ते संसाधन अथवा तो ते खनिजो संसाधन न कहेवाया। परंतु ज्यारथी माणस तेनो उपभोग करतो थयो, तेनो आश्रित बन्यो, तेना आधारे जीवन जीवतो थयो, त्यारे ए जे खनिजो छे, पदार्थो छे, तत्वो छे, आवा तत्वो पछी तत्वो न रहेता, शुं बनी गया? संसाधनो। तो आवो विद्यार्थी मित्रों, આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર સંસાધનોની આપણે ચર્ચા કરી, તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું, એટલે કે સંસાધનના પ્રકાર। સંસાધનના પ્રકારો અહીંયા 3 રીતે પાડવામાં આવ્યા છે। નંબર 1 માલિકીના આધારે, નંબર 2 પુનઃ પ્રાપ્યતાના આધારે, અને નંબર 3 વિતરણ ક્ષેત્રને આધારે। જે પૈકી એક માલિકીની દ્રષ્ટિએ અને વિતરણ ક્ષેત્રને આધારે પડતા જે તેના પ્રકારો છે, તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ તમે બોર્ડની અંદર કોષ્ટક જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકારો પાડવા જઈશું। તો સૌપ્રથમ વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન એવા 3 પ્રકારો પડે છે। ફરીથી તમને યાદ દેવડાવું, આપણે સંસાધનોના પ્રકારો વિશે ચર્ચા કરીએ છીએ, એ પૈકીના માલિકીના આધારે જે પ્રકારો પડે છે એના 3 પેટા પ્રકારો છે, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન। તો વ્યક્તિગત જે સંસાધન છે તે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી ધરાવતી હોય છે, અને તેના જો ઉદાહરણ આપણે જોઈએ તો જમીન, મકાન, આ જે સંસાધન છે તે વ્યક્તિગત છે, જે તે વ્યક્તિના માલિકીના સંસાધનો છે। ત્યારબાદ રાષ્ટ્રીય સંસાધનની વાત કરીશું, તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક જે સંપત્તિ હોય છે, જેનો માલિક સરકાર હસ્તક હોય છે, સરકારી સંપત્તિ હોય છે, તેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ, અને તેનો માલિક કોઈ એક વ્યક્તિ હોતો નથી, એ સમગ્ર દેશની સંપત્તિ ગણાય છે। એના ઉદાહરણ તરીકે લશ્કર, એવી જ રીતે એ અન્ય જે તમે જુઓ છો એ વ્યાપારી જે વસ્તુઓ છે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વ્યાપાર છે તે પણ રાષ્ટ્રીય સંસાધનનો સમાવેશ થાય છે। ત્યારબાદ વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક કે પછી અભૌતિક જે સંપત્તિ છે અને એ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવામાં આવતો હોય એવા જે સંસાધનો છે તેને વૈશ્વિક સંસાધનો કહીએ છીએ। એના ઉદાહરણોની વાત કરીશું તો વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન ગણાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું સંસાધનોના પ્રકારો જણાવો, સંસાધનોના મુખ્ય કેટલા પ્રકારો જોયા આપણે, તો કે 3 પ્રકારો, કે કયા કયા? તો માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે। એમાંથી માલિકીના આધારે જે પ્રકારો પડે છે તેના મુખ્ય કેટલા પ્રકારો છે? 3, એટલે કે આપણે 3 ભાગમાં વહેંચી શકીએ, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન। તેને આપણે વિગતે અભ્યાસ કર્યો, તેના આપણે ઉદાહરણો પણ જોયા, હવે આપણે જે સંસાધનોના વિતરણ ક્ષેત્રને આધારે જે પ્રકારો પડે છે તેની ચર્ચા કરીશું। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં તમે જોઈ શકો છો
સંસાધનોના વિતરણને આધારે વિતરણ ક્ષેત્રને આધારે જે પ્રકારો પડે છે તેને પણ અહીંયા ત્રણ વિભાગોમાં સોરી ચાર વિભાગોમાં વિભાજિત કરેલા છે. એક તો સર્વસુલભ સંસાધન, નંબર બે સામાન્ય સુલભ સંસાધન, નંબર ત્રણ વિરલ સંસાધન અને નંબર ચાર એકલ સંસાધન. આવો વિદ્યાર્થી મિત્રો તેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. તો સર્વસુલભ સંસાધનો જે વાતાવરણમાં રહેલ ઉપયોગી વાયુઓ જે છે તેનો એમાં સમાવેશ થાય છે. એના ઉદાહરણો જો જોઈશું તો ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વગેરે જે વાયુઓ છે એનો સમાવેશ સર્વસુલભ સંસાધનોમાં કરી શકાય. ત્યારબાદ સામાન્ય સુલભ સંસાધન અને વિગતે અભ્યાસ કરીશું. તો સામાન્યપણે મળે તેવા જે સંસાધનો છે તે દાખલા તરીકે એના ઉદાહરણ આપ્યા છે બાજુના પુસ્તકમાં કે ભૂમિ, જમીન, જળ એટલે કે પાણી, ગોચર, જંગલ વગેરેનો સમાવેશ એ સામાન્ય સુલભ સંસાધનની અંદર કરી શકાય. ત્યારબાદ વિરલ સંસાધન, વિરલ સંસાધનની વિગતે ચર્ચા કરીશું. જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવા ખનીજો, એનો અર્થ એવો થયો કે જે એના જે મુખ્ય જે સ્ત્રોત છે, ઉદ્ભવના જે સ્થાનો છે બહુ મર્યાદિત હોય એટલે કે ઓછા પ્રમાણમાં મળી આવતા હોય તેવા, દાખલા તરીકે કોલસો, એના ઉદાહરણો જોશો તો પણ તમને એની વિગત અને એ જે તે જે સંસાધન છે એની માહિતી તમને મળી જતી હોય છે. ફરીથી યાદ કરી દઈએ કે વિરલ સંસાધન તો એના જે પ્રાપ્તિ સ્થાનો છે મર્યાદિત હોય એટલે કે પૃથ્વીના પેટાળમાં બધી જગ્યાએ આપણને આ ના મળતા હોય, પણ અમુક અમુક જગ્યાએ જ આ સંસાધનો આપણને મળતા હોય તેવા કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ જેવા જે પદાર્થો છે એ પૃથ્વીના પેટાળમાં બધી જગ્યાએ મળી આવતા નથી, પરંતુ અમુક અમુક ક્ષેત્રોમાંથી એ મળી આવે છે એટલે તેને વિરલ સંસાધન કહીએ છીએ. અને જો વિદ્યાર્થી મિત્રો આવા જે તત્વો કે પદાર્થો આપણને જે મળે છે એ પદાર્થોનો જો આપણે કરકસરપૂર્વક ઉપયોગ નહીં કરીએ, જો એને વિચારી અને વિવેકભર્યું આયોજન જો આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માટે એ મોટું જોખમ પેદા થાય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ એકલ સંસાધનની વાત કરીશું. તો દુનિયામાં સમજો એની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા જે ખનીજો છે તેનો સમાવેશ એકલ સંસાધનમાં થાય છે. મેં અહીંયા તમને દુનિયાની વાત કરી છે એટલે કે વિશ્વમાં કોઈ એક કે બે જગ્યાએ મળી આવતા જે સંસાધનો હોય તેને આપણે એકલ સંસાધન કહીશું. અને તે માત્ર ને માત્ર શું છે, ક્રાયોલાઇટ જે ગ્રીનલેન્ડ જે દેશ છે ત્યાંથી એ મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ બંને કોષ્ટકનો અભ્યાસ કર્યો, આ બંને કોષ્ટકના આધારે તમે સંસાધનોના પ્રકારો જોયા. વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય રીતે પણ આ સંસાધનોના પ્રકારો પાડવા હોય તો પાડી શકીએ છીએ અને તેના એ બે ભાગોમાં વહેંચીએ તો એક નવીનીકરણીય સંસાધન અને બીજું અનવીનીકરણીય સંસાધન, એમ બે એના પ્રકારો પડે છે. હવે આપણે એની વિગતે ચર્ચા કરવા જઈશું. તો નવીનીકરણીય એટલે શું, અથવા તો નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? જો તમને નવીનીકરણીય શબ્દનો અર્થ સમજમાં આવશે તો એના જે સંસાધનો છે એના ઉદાહરણ તમે આરામથી યાદ રાખી શકશો. તો સૌ પ્રથમ નવીનીકરણીય સંસાધન છે કે જે એનો જે જથ્થો છે એ આપમેળે એનું સ્થાન લઈ લેતો હોય, મતલબ અખૂટ હોય, એનો ગમે તેટલો વપરાશ થાય, ગમે તેટલો એનો નાશ થાય, પણ એનો જે જથ્થો છે એ ખૂટી પડતો નથી. એટલે કે નવીનીકરણીય સંસાધન આપમેળે એ પોતાનું સ્થાન લઈ લે છે, એટલે કે એનું જેનું જે સ્થાન છે એ આપમેળે લઈ લેતા હોય છે, મતલબ એનો જે જથ્થો છે એ ક્યારે વિશ્વમાં ખલાસ થઈ જતો નથી, એટલે કે તે અખૂટ છે. અને એના ઉદાહરણો તમે જોશો તો કે જંગલો ઉછેરવા માટે આપણે જતા નથી, આપમેળે આવા વૃક્ષો એ જંગલો જે વૃક્ષો છે એ આપમેળે ચોમાસાની અંદર વર્ષા ઋતુની અંદર આ વૃક્ષો ઉગી નીકળતા હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશ પણ એ અખૂટ સંસાધન કહેવાય, એટલે કે નવીનીકરણીય સંસાધન કહેવાય, એનો જથ્થો ક્યારે ખલાસ થતો નથી, એવા અન્ય ઉદાહરણો પણ ઘણા બધા તમે તારવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે પછી આપણે
અનવીનીકરણીય સંસાધનની વાત કરીશું તો જેવી રીતે નવીનીકરણીય સંસાધન અખૂટ છે તો એવી જ એની વ્યાખ્યા પ્રમાણે અનવીનીકરણીય સંસાધન ભવિષ્યમાં અથવા તો નજીકની પેઢીમાં અથવા તો આવનારા સમયની અંદર એનો જથ્થો ખૂટી જાય તેમ છે, એટલે કે વાપરતા વપરાઈ શકે તેમ છે, વપરાઈ જાય તેમ છે, તેનો જથ્થો ખલાસ થઈ જાય તેમ છે, તો તેવા જે સંસાધનો છે તેને આપણે અનવીનીકરણીય સંસાધનો કહીશું. આ બંને જે શબ્દો છે એનો અર્થ તમે સમજી લીધો. નવીનીકરણીય એટલે કે અખૂટ, એટલે કે ખૂટે નહીં તેવા, જ્યારે અનવીનીકરણીય એટલે નજીકના ભવિષ્યમાં આવનારા સમયમાં આવનારી પેઢીમાં ખૂટી જવાની એની શક્યતા રહેલી છે તેવા સંસાધનો. એના ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજ કોલસો પૃથ્વીના પેટાળની અંદર તમે સમજી શકો છો, વિચારી શકો છો કે આ કોલસો બનવાની જે પ્રક્રિયા છે એ વારે વારે બનતી નથી. આ પૃથ્વીના પેટાળની અંદર જે રહેલો જે કોલસો છે એ ખનન પદ્ધતિ દ્વારા એનું ખોદકામ કરીને જ્યારે બહાર કાઢવામાં આવે છે તો એ જે કોલસો વાપરવાથી એનો જથ્થો ટૂંક સમયમાં અથવા તો આવનારા નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ શકે તેમ છે. તો ખનિજ કોલસો, એવી જ રીતે પેટ્રોલિયમ પૃથ્વીના પેટાળમાંથી જે આપણને પેટ્રોલિયમ જે મળે છે એ જે પેટ્રોલિયમ પદાર્થો જે છે જે નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ શકે એવી શક્યતા રહેલી છે. ત્યારબાદ કુદરતી વાયુ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જેનું ભવિષ્યની અંદર ખતરો તોડાઈ રહ્યો છે, જેના માથે ખતરો તોડાઈ રહ્યો છે એવા જે સંસાધનો છે તેને આપણે અનવીનીકરણીય સંસાધન કહીએ છીએ. હવે એમના જે ઉદાહરણો છે તેમની વ્યાખ્યા આપણે જોઈ અને એના ઉપરથી આપણે નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય અથવા તો બંને વચ્ચે શું તફાવત રહેલો છે, આવી કોઈ જગ્યાએ માહિતી પૂછાય અથવા તો આને લઈને કોઈ ટૂંકમાં પ્રશ્ન કે ઉત્તર પૂછાય તો તમે સારી રીતે એ જવાબ આપી શકો તેમ છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સંસાધનોની જે વિગતે આપણે અભ્યાસ કર્યો, ચર્ચા કરી, ત્યારબાદ આપણે એક નવા જ મુદ્દા ઉપર જવું છે, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તમે જોઈ શકો છો બોર્ડમાં કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આ સંરક્ષણ જે આયોજન શબ્દ અને સંરક્ષણ જે શબ્દ છે એ શું સૂચવે છે? આયોજન તો જે પદાર્થ નજીકના ભવિષ્યમાં અથવા તો જે સંસાધન આવનારી પેઢીમાં આવનારા સમયમાં જો ખૂટી જવાની શક્યતા રહેતી હોય તો એના માટે આપણે એનો વપરાશ કરકસરપૂર્વક કરવો રહ્યો, એ તો તમે સારી રીતે સમજો છો. તો આ જે આયોજન અને સંરક્ષણ જે શબ્દ છે અને અહીંયા સંરક્ષણ જે શબ્દ છે અછત દર્શાવે છે. આપણને માની લો કે ખનિજ તેલ મળ્યું છે, આપણને કોલસો મળ્યો છે, આપણને જે આ જે અન્ય જે આપણે અગાઉ અભ્યાસ કર્યો, તો એ જે બાબતો એ જે પદાર્થો આપણને મળ્યા છે, એ સંસાધનો આપણને મળ્યા છે અને અત્યારનું જે વર્તમાન જે જીવન છે એ રાબેતા મુજબ અને બહુ સારી રીતે લોકો જીવી રહ્યા છે, તો એવી જ રીતે આવનારી પેઢીને પણ જો આપણે આવી જ શોધખોળો, આવો જ વિકાસ અને આવા જ રીતે પરિસ્થિતિમાં આપણે જોવા હશે તો ચોક્કસ આ જે સંસાધનો આપણને મળ્યા છે તેનો વપરાશ, તેનું આયોજન નક્કી કરવું પડશે. અને વિદ્યાર્થી મિત્રો, આ સંરક્ષણ એટલે જે તે વસ્તુનું અછત છે અને અછતની અંદર એવા તો કેવા આયોજન કરીશું, આપણી પણ ફરજ છે, સરકારની પણ ફરજ છે અને આયોજન કરતાની પણ ફરજ બને છે કે ખરેખર આ જે સંસાધનો છે એ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા સંસાધનો છે તો એને વિવેકપૂર્ણ અને આપણે આયોજન બધે એનો ઉપયોગ કરીશું તો ચોક્કસ આપણને એ સંસાધનો લાંબા ગાળે સુધી ફાયદો કરી આપશે. તો આપણા બંધારણની અંદર પણ આ માહિતી દર્શાવવામાં આવી છે, સાથે સાથે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર પણ આ સારી રીતે માહિતી આપણને આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, કે આનું આયોજન આપણે કરકસરપૂર્વક કરવું હોય તો એનું પ્લાનિંગ પહેલાં સરકારે નક્કી કરવું પડશે, ગવર્મેન્ટ આનું પ્લાનિંગ નક્કી કરશે. અને એવી જ રીતે જે લોકો પર્યાવરણ વિરોધી વર્તન કરી રહ્યા છે, જે લોકો વૃક્ષોનું છેદન કરી રહ્યા છે, જે લોકો પશુ પક્ષી પ્રાણીઓનો વિનાશ સર્જી રહ્યા છે, તો પહેલાં તો આવા જે પર્યાવરણ વિરોધી જે લોકો છે એમના ઉપર સખ્તતાથી પગલાં લેવા પડશે અને સરકારે
સમયાંતરે એવા કડક કાયદા પણ ઘડવા પડશે જે થકી આ જે સંસાધન છે એ ભવિષ્યમાં ખૂટી ના પડે. દાખલા તરીકે કોલસો, તો કોલસાનો જે વપરાશ છે જે ક્ષેત્રોમાં થઈ રહ્યો છે એનો ઓપ્શન આપણે શોધવો પડશે. દાખલા તરીકે તમે જોયું હશે કે લાકડું, લાકડાનો જે ઉપયોગ છે બળતણ તરીકે, સાથે સાથે અન્ય ઘર વપરાશ કે અન્ય કઈ ચીજ વસ્તુઓ, ફર્નિચર છે, બેન્ચીસ છે, એવી જ રીતે રમકડા છે, એ જ રીતે ઘરના રાચરચીલા છે વગેરે વગેરે જગ્યાએ, એટલે કે કબાટ છે, ફર્નિચર છે, ટેબલ છે વગેરે જગ્યાએ ઉપયોગ થતો હતો, પણ એનો ઓપ્શન આપણે શોધી કાઢ્યો કે એની ગેરહાજરીની અંદર જે લોખંડ છે, જે ધાતુ છે, એ ધાતુમાં લોખંડ છે, એલ્યુમિનિયમ છે વગેરેનો ઉપયોગ આપણે આજે આપણા ઘરના બાંધકામની અંદર, બારણા છે, બારી છે, બારણા છે, જે ઘરના ટેબલ છે, બેન્ચીસની અંદર પણ હવે તો લોખંડનો ઉપયોગ થવા લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જો સરકાર જો આયોજન કરશે અને આપણે પણ, ભારતના સૌ નાગરિકોએ પણ જો પર્યાવરણ પ્રત્યે ચિંતા અને સંસાધનો પ્રત્યે જો ચિંતા સેવીશું, તો ચોક્કસ એનો આપણને એ રસ્તો આપણને મળી આવવાનો છે. અને આવી જ રીતે આપણે જો કરકસરપૂર્વક ઉપયોગ કરતા રહેશું, સરકાર આના માટે કટિબદ્ધ છે. લોકોને પણ જાગૃત થવું પડશે. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ સારી રીતે માહિતી મેળવી શકો છો. અન્ય લોકોને પણ તમે આ માહિતી શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, સાચા અર્થની અંદર જે કુદરતી જે સંસાધનો છે એ નજીકના ભવિષ્યની અંદર ખલાસ થઈ જાય તેવા છે, તેવા સંસાધનો પ્રત્યે ચોક્કસ તમે જાગૃત બનજો. અને સરકારની જે અપેક્ષાઓ છે, સરકારના જે ધારાધોરણો છે, એ પ્રમાણે વર્તન નિયત કરવું પડશે અને સંસાધનોનો આપણે બચાવ કરવો પડશે.